હેલો ફ્રેન્ડ્સ, કેમ છો તમે? તો અમારી આઈટુબી ચેનલમાં તમારું સ્વાગત છે મિત્રો. તો આજે આપણે જાણીશું લેસન નંબર 11. તો આપણો લેસન નંબર 11 છે રજિસ્ટરના પ્રકારો. તો ઇંગ્લિશમાં એને કહીશું ટાઈપ્સ ઓફ રજિસ્ટર. તો ચાલો આપણે ચાલુ કરીએ આપણો 11 નંબરનો લેસન. તો રજિસ્ટરનો ઉપયોગ કરંટને કંટ્રોલ કરવા તેમજ વોલ્ટેજ ડ્રોપ માટે થાય છે. જુદા જુદા પ્રકારના રજિસ્ટર મળે છે, જેમાં તેના પ્રકાર આ મુજબ છે. તો કાર્બન રજિસ્ટર, તો કાર્બનની ભૂકીને પોર્સેલિન કે સિરેમિક જેવા ઇન્સ્યુલેટર ઉપર લગાડી આ રજિસ્ટર બનાવવામાં આવે છે. કાર્બનમાંથી વીજળીના પ્રવાહને પસાર થતા વધુ અવરોધ નડે છે. રેડિયોમાં કાર્બન રજિસ્ટર વધારે વપરાય છે. નાની મોટી અનુકૂળ સાઇઝમાં કાર્બન સ્ટીક જેવા રજિસ્ટર બનાવી તેના બંને છેડે 1 ઇંચ જેટલી લંબાઈનો તાંબાનો તાર જોડવામાં આવે છે. તો આ રજિસ્ટર 1, 4, 1, 2 અને 1 અને 2 વોટ સુધીના બનાવવામાં આવે છે. કાર્બન રજિસ્ટરનું કદ તેની વોટની શક્તિ ઉપર આધાર રાખે છે. જેમ રજિસ્ટર વધુ વોટનું તેમ તે કદમાં મોટું હોય છે. કાર્બન રજિસ્ટરમાં સામાન્ય રીતે 2 ઓહ્મથી 10 મેગા ઓહ્મ સુધીના બનાવવામાં આવે છે. તો આપણે આ રજિસ્ટર જોઈ શકીએ છીએ મિત્રો. તો એના સેડા સામાન્ય તાર આપણે સ્ટીલનો કાઢેલો છે, તેને ટીનેડ કહીશું આપણે. અને અંદર જે મોડ્યુલસ રેસિસ છે, તો આ રીતે તે રજિસ્ટર આવે છે. કાર્બન કોમ્પોઝિશન રજિસ્ટર. તો હવે આપણે આગળ જોઈએ કે વાયર વાઉન્ડ રજિસ્ટર. તો વીજળીના પ્રવાહને અવરોધ કરે તેવી ધાતુ ગ્રેફાઇટ, ટંગસ્ટન વગેરેના તારથી વાયર રાઉન્ડ રજિસ્ટર બનાવવામાં આવે છે. આ ધાતુના તારને ઇન્સ્યુલેટર જેવા કે કાચ, પોર્સેલિન વગેરે ઉપર વીંટાળીને બનાવવામાં આવે છે. આ પ્રકારના રજિસ્ટર 300 વોટથી 400 વોટ સુધીના અથવા તેના પણ કરતાં વધુ વોટના બનાવી શકાય છે. વાયર વાઉન્ડ રજિસ્ટરનો તાર જેમ જાડો તેમ તે રજિસ્ટરના વોટ વધુ અને તાર જેમ પાતળો તેમ તેના વોટ ઓછા હોય છે. આવા રજિસ્ટર 1 ઓહ્મથી 50,000 ઓહ્મ સુધીના બનાવવામાં આવે છે. તો આપણે આમાં જોઈ શકીએ છીએ મિત્રો, વાયર વુડન ફિક્સર રજિસ્ટર. તો આ રજિસ્ટર રહેશે મિત્રો. જોઈએ આગળ રજિસ્ટરના પ્રકારો. રજિસ્ટરના પ્રકાર નીચે મુજબ છે. તો પહેલો છે ફિક્સ રજિસ્ટર, બીજો છે એડજસ્ટેબલ રજિસ્ટર, અને ત્રીજો છે ટેપિંગ છોડાવાળા રજિસ્ટર, અને ચોથું છે વેરિયેબલ અથવા પોટેશિયમ રજિસ્ટર. પોટેશિયમ રજિસ્ટર તો આપણે જાણીએ તેને વિસ્તારથી મિત્રો. તો ફિક્સ રજિસ્ટર, જે રજિસ્ટરના માપમાં ફેરફાર ન કરી શકાય તેવા રજિસ્ટરને ફિક્સ રજિસ્ટર કહેવામાં આવે છે. આવા રજિસ્ટર કાર્બન તેમજ વાયર વાઉન્ડ બંને પ્રકારના મળે છે. આ રજિસ્ટરમાંથી 2 ફિક્સ છેડા કાઢેલા હોય છે, તેથી તેના માપમાં ફેરફાર થઈ શકતો નથી. બીજો રજિસ્ટર આવે છે આપણો એડજસ્ટેબલ રજિસ્ટર. તો આ રજિસ્ટર મોટા ભાગે વાયર બાઉન્ડ પ્રકારના બનાવેલા હોય છે, અને તેના બંને છેડા ઉપર ફિક્સ છેડા કાઢેલા હોય છે. જ્યારે વચ્ચે 1 અથવા 2 છેડાઓ ફેરવી શકાય તે રીતે વેરિયેબલ ગોઠવાયેલા હોય છે. તે ફેરવવાથી રજિસ્ટરના માપમાં જરૂરી વધઘટ કરી વોલ્ટેજ ડ્રોપ કરી જરૂરી મુજબના વોલ્ટેજ મેળવી શકાય છે. રિવર્સ ટેસ્ટના બંને ટર્મિનલ લોડ સાથે સિરીઝમાં જોડવામાં આવે છે. તેના રજિસ્ટરના માપમાં જરૂરી વધઘટ કરી સર્કિટમાંથી જરૂરી પ્રમાણે કરંટ મેળવી શકાય છે. ત્રીજો આવે છે ટેપિંગ રજિસ્ટર. તો ટેપિંગવાળા રજિસ્ટરો મોટે ભાગે વાયર વાઉન્ડ પ્રકારના બનાવવામાં આવે છે. આ રજિસ્ટર ઉપર ઇન્સ્યુલેટરનું પડ લગાવેલું હોય છે. આ ઘણા રજિસ્ટરો ખુલ્લા પણ હોય છે. આ રજિસ્ટરમાંથી જુદા જુદા ટેપિંગ કાઢેલા હોય છે, અને જરૂરી રજિસ્ટરના પ્રમાણમાં ટેપિંગ પસંદ કરીને ઉપયોગમાં લઈ શકાય છે. અને ચોથો આવે છે વેરિયેબલ અથવા પોટેશિયોમીટર. તો આ રજિસ્ટર કાર્બન તેમજ વાયર
વાઉન્ડ એમ બંને પ્રકારના સામાન્ય રીતે વર્તુળાકારમાં બનાવવામાં આવે છે. તે બંને છેડા ટર્મિનલ જોડેલા હોય છે અને આખા વર્તુળાકારમાં કાર્બનની પટ્ટી રજિસ્ટર તરીકે કાર્ય કરે છે. આ બે છેડા વચ્ચે વેરિયેબલ છેડો રાખેલો હોય છે. જુઓ આકૃતિ. તો આ રીતે મિત્રો આકૃતિમાં આપણને જોવા મળે છે વાયર રૂટ વાઉન્ડ વેરિયેબલ રજિસ્ટર છે. તો આ રીતે આકૃતિમાં જોઈ શકીએ છીએ મિત્રો. તો આ વેરિયેબલ છેડો ધરી સાથે જોડેલો હોવાથી ધરી ફેરવવાથી રજિસ્ટરનું માં પહોંચાવતું કરી શકાય છે. આ રજિસ્ટરનો ઉપયોગ રેડિયોમાં વોલ્યુમ કંટ્રોલ તેમજ ટોન કંટ્રોલ તરીકે થાય છે. ટોન કંટ્રોલથી અવાજ ટીકો કે ઘેરો કરી શકાય છે. એના પછી આવે છે પ્રીસેટ. તો તે એક પ્રકારનું વેરિયેબલ રજિસ્ટર છે. અહીં વેરિયેબલ પોઈન્ટ સાથે એક શાફ્ટ જોડેલ હોય છે જે શાફ્ટ ફેરવવાથી તેના અવરોધમાં ફેરફાર કરી શકાય છે. પ્રીસેટનો ઉપયોગ ટેપ ટીવી વીસીઆર જેવા ઇલેક્ટ્રોનિક સાધનોમાં થાય છે. તે સર્વિસિંગ કંટ્રોલ તરીકે કામ કરે છે. તો મિત્રો આપણે અહીં જોઈ શકીએ છીએ એક્સટર્નલ વ્યૂ, ઇન્ટરનલ વ્યૂ ઓફ સર્ક્યુલર રેઝિસ્ટેન્સમેન્ટ ટાઈમર રજિસ્ટ્રેશન મિત્રો. તો આપણે અહીંયા આપણો આ 11મા નંબરનો લેસન પણ આપણે પૂરો કરીએ. તો મિત્રો અમારા આ ચેનલને લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલજો. અને મિત્રો આપણે આગળના લેસનમાં ફરીથી આ રીતે નવા વિડીયો સાથે મળીશું મિત્રો.